સુરત શહેરમાં પાંડેસરા જીઆઈડીસીમાં આવેલ પ્લોટ નંબર 229 લેડીમ રોયલ નામના ગોડાઉનમાં વહેલી સવારે 5 વાગે આગ ફાટી નીકળી હતી। આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પાણીનો મારો ચલાવી ગણતરીના કલાકોમાં જ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ સુરત શહેરના પાંડેસરા જીઆઈડીસીમાં આવેલા લેડીમ રોય નામના ગોડાઉનમાં વહેલી સવારે 5 વાગે આગ ફાટી નીકળી હતી। ઘટનાની જાણ થતાં 10-12 ફાયર ફાઈટરોની ગાડી ઘટના સ્થળે દોડી ગઈ હતી। પાણીનો મારો ચલાવી ગણતરીના કલાકોમાં જ આગ પર કાબુ મેળવી લીધો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। જો કે ગોડાઉનમાં રહેલો માલ બળીને ખાક થઈ ગયો હતો, જેથી મોટા નુકસાનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। પાંડેસરા જીઆઈડીસીની અફાયર છે અને લેમિનેશન અને જે ડેકોરેટિવ આઇટમ્સ છે એનો આ ગોડાઉન છે, એમાં અફાયર હતી। કુલ 10-15 ગાડીઓ ઘટના સ્થળ ઉપર હતી। અત્યારે આ સંપૂર્ણ થયું। આનામાં કોઈ જાનહાનિ અને નુકસાન એક અનુભવ કેટલો છે? કંઈ નહીં, કોઈને કંઈ જાનહાનિ નહીં। ગોડાઉન બંધ હતું, તાળા તોડી રહ્યા અને અમે ફાયર ફાઇટિંગ કરી છે। હાલ પરિસ્થિતિ કેવી છે? કંટ્રોલમાં।